नमस्कार विद्यार्थी मित्रों, आपणे बे पाठ छे ए कम्प्लीट पूरा कर्या छे। आजे एना पछी यूनिट त्रण मोहन एंड हिज वीणा, मोहन अने तेनी वीणा, वीणा एटले के जे गिटार, संगीत प्रेमीओ माटेनो पाठ छे। पंडित विश्वमोहन भट्ट एना जीवन नी एक घटना आ पाठनी अंदर आलेखवामां आवी छे। आपणा भारत देशनी अंदर संगीतनुं स्थान छे ए खूब ज रहेलू छे। अकबरना दरबारनी अंदर जे नव रत्नो हता एमानो एक रत्न एटले के तानसेन, ए तानसेन पोतानामां एवी शक्ति रहेली हती કે દીપક રાગ ગાય તો દીવા પ્રજ્વલિત થાય, તે મલ્હાર રાગ ગાય તો મુશળધાર વરસાદ વરસે, એટલી એનામાં તાકાત હતી। તમે આઠમા ધોરણની અંદર એનો પાઠ જોઈ ગયા હતા, સંત હરિદાસ એના ગુરુ હતા, તાનસેનના ગુરુ। એ મરી જાય છે ત્યારે એની ચિતા પ્રગટાવવા માટે તાનસેનથી દીપક રાગ ગાય છે। આઠમા ધોરણમાં એ પાઠમાં નથી આવતું તમારે, આઠમા ધોરણમાં તો અકબર તાનસેનને કહે છે તું ખૂબ જ સારો રાગ દરબારી ગાય છે, તો તાનસેન એને પોતાના ગુરુ હરિદાસ પાસે લઈ જાય છે અને હરિદાસ છે એ એટલું સુમધુર ગાય છે, એનાથી અકબર પણ અચંબિત થઈ જતો હોય છે। એ તાનસેનના જીવનનો એક પ્રસંગ પાઠ સંગીતનો છે એટલા માટે વાત કરી દઉં। તાનસેનના જીવનનો જ એક પ્રસંગ કે તાનસેન છે એ એને અકબરના મહારાણી એમ કહે છે કે આ દિવાળીમાં તમે દીવા છે ને એ દીપક રાગ ગાયને પ્રગટાવો, તો તાનસેન વિનમ્રતાથી એને ના પાડી દે છે। શા માટે? એનું કારણ છે કે દીપક રાગ ગાવાથી શું થાય છે, તકલીફ એ પડે છે કે ગાવાવાળાઓ પણ એની ઊંધી અસર પડે છે અને અંદર અગ્નિ છે ઉત્પન્ન થઈ જતી હોય છે। અગ્નિ ક્યારે શાંત થાય? એના જેવો કોઈ ગાયક હોય અને એ મલ્હાર રાગ ગાય અને વરસાદ વરસે ને તો એની અગ્નિ શાંત થાય, તાનસેન જેવો બીજો ગાયક હતો નહીં, એટલે તાનસેને વિનમ્રતાથી ના પાડે છે। થાય છે એવું, પોતાના ગુરુ હરિદાસ છે એનું મૃત્યુ થાય છે, તાનસેન ખૂબ શોકમાં હોય છે, તેથી એ હરિદાસની જે ચિતા છે દીપક રાગ ગાય અને સળગાવે છે, પ્રગટાવે છે। પણ તાનસેનને અગ્નિ ઉપડતા એ અકબરના દરબારમાંથી રજા લઈ લે છે અને પોતાના જેવો સારો ગાયક છે એને શોધવા માટે નીકળી જાય છે। રખડતા વડનગર ગામની અંદર આવે પહોંચે છે, ત્યાં તાના અને રીરી નામની બે બહેનો, એના સરપંચ કંચનલાલની દીકરીઓ હોય છે તાના અને રીરી, તે ખૂબ સારું સંગીત ગાતી હોય છે। તાનસેનને ખબર પડે છે, પણ એ બહેનોની એક નિયમ હોય છે કે તેઓ ગ્રામ દેવતાની સમક્ષ જ ગાય, કોઈના દરબારમાં ગાતી નથી, ગ્રામ દેવતા સમક્ષ કાર્યક્રમ ગોઠવાય છે। તે બંને બહેનોએ એટલો સુંદર રીતે આ મલ્હાર રાગ ગાય છે કે મુશળધાર વરસાદ વરસી જાય છે અને તાનસેન સાજો થઈ અને અકબરના દરબારમાં પાછો પરત ફરે છે। અકબર કહે છે કે તું તો હાજર નહોતો થવાનો, કેમ થઈ ગયો? ત્યારે તાનસેન માંડીને વાત કરે છે કે વડનગર ગામના સરપંચની દીકરી તાના અને રીરી આ બે બહેનોએ એટલું સુંદર રીતે ગાયું અને વરસાદ વરસ્યો અને મારી અગ્નિ છે શાંત થઈ ગઈ। ત્યારે અકબર એમ કહે છે કે મારે આ બંને બહેનોને મળવું છે અને એને મારા દરબારમાં ગવડાવવું છે, ત્યારે તાનસેન ના પાડે છે કે બે બહેનો છે ગ્રામ દેવતાની સમક્ષ જ ગાય છે, કોઈના દરબારમાં ગાવાનો એને નિયમ નથી। તેમ છતાં અકબર નથી માનતો અને એને કહે છે કે નહીં, મારે એ બંને બહેનોને અહીંયા લઈ આવો। તે બંનેને બોલાવવા માટે દરબારમાંથી બે નોકરો જાય છે, સિપાહીઓ જાય છે। કંચનલાલ આ રીતના વાત કરે છે, બંને બહેનો કહે છે કાંઈ વાંધો નહીં, અત્યારે રાત ઘણી થઈ ગઈ છે, અમે સવારે તમારી સાથે ચાલશું। રાત્રે આ તાના અને રીરી નામની બે બહેનો છે એ કૂવામાં પડી અને મૃત્યુ પામે છે અને પોતે બલિદાન આપી દે છે। ત્યારથી લઈને આજ સુધી આજે પણ એ બંને બહેનોની યાદમાં
શાસ્ત્રીય સંગીતની કોઈ પણ શરૂઆત કરવામાં આવે તેની શરૂઆત તાના અને રેરિયા બે શબ્દોથી થાય છે. આ આપણા ભારતનું સંગીત છે. પ્રી ટાસ્કની અંદર એક વર્તુળાલેખ આપ્યો છે, એમાં હાર્મોનિયમ 50% લોકોને ગમે છે, ગિટાર 10% લોકોને, ફ્લ્યુટ વાંસળી 14% લોકોને, તબલા છે 26% લોકોને ગમે છે. એની નીચે પ્રશ્નો આપ્યા છે, વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સૌથી વધુ પ્રખ્યાત મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એ કયું છે, હાર્મોનિયમ છે. વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર, સૌથી ઓછું હોય તો એ ગિટાર છે. હાઉ મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ લાઈક ફ્લ્યુટ, કેટલા ટકા લોકોને વાંસળી ગમે છે, તો 14%. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પોપ્યુલરિટી ઓફ ફ્લ્યુટ એન્ડ તબલાઝ, ફ્લ્યુટ અને તબલા વચ્ચે ડિફરન્સ શું છે. ફ્લ્યુટ છે એ 14%, 14% લોકોને ગમે છે, તબલા છે એ 29%. તે બંને વચ્ચેનો તફાવત છે 14, ફ્લ્યુટ છે અને 29 તબલા છે, એટલે કે 15% જેટલો તફાવત છે. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક્ડ બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ, 50% લોકોને કયું ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે, તો હાર્મોનિયમ. બરાબર, હવે મોહન એન્ડ હિઝ વીણા પાઠની શરૂઆત કરીએ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહનનો જન્મ મ્યુઝિશિયન સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, સંગીત છે એના લોહીમાં હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ, તે સંગીતકારોની વચ્ચે ઉછર્યો હતો. હી વોઝ લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, હી વોઝ ઇન્ટાયરલી ટ્રેન ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. એના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ જ શરૂઆતમાં વોકલ મ્યુઝિક, વોકલ એટલે કે મોઢેથી ગવાતું સંગીત, ગાવાની તાલીમ લીધી, અને પછી એણે પોતાના હાથ વાયોલિન તરફ અજમાવવાના પ્રયત્નો કર્યા, વાયોલિન વગાડવાની શરૂઆત કરી. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, તેને સિતાર ગમવા લાગી. 10 વર્ષનો હતો ત્યાં એને સિતાર ગમવા લાગી. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 યર્સ. તેમાં એને તાલીમ આપવામાં આવી અને એમાં 3 વર્ષ સિતાર વગાડ્યું, અને 3 વર્ષ સુધી એણે સિતાર જ વગાડ્યું. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન સ્ત્રી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે રહેવા આવી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ, અને આ સમય એવો હતો કે ત્યારે ગિટાર છે એના જીવનમાં પ્રવેશ્યો, એના જીવનમાં ગિટારે પ્રવેશ કર્યો. હી બિગન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ સુંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, વાદ્ય છે, એની સાથે તેના પ્રયોગો કરવાના એણે શરૂ કર્યા. એની સાથે એણે વાદ્ય સાથે પ્રયોગો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, હવે મારા જીવનમાં બીજું કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હશે જ નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, મારે માત્ર ને માત્ર ગિટાર છે એ જ વગાડવું છે, સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કીધું, પોતે કીધું કે હવે મારે માત્ર ને માત્ર ગિટાર જ વગાડવું છે. ગિટાર ટુક ઓલ હિસ ટાઈમ, ગિટાર તેનો બધો જ સમય, ખૂબ સમય લેતો. એટલે પંડિત વિશ્વમોહન ભટ્ટ છે, એનો જન્મ છે એ સંગીતકારોના પરિવારમાં થયો હતો, એના પરિવારમાં બધા જ સંગીતકારો હતા, એની વચ્ચેનો ઉછેર થયો. શરૂઆતમાં એને ગાવાની પ્રેક્ટિસ આપવામાં આવી, પછી એણે સિતાર વગાડવાનું શરૂ કર્યું, અને લગભગ 3 વર્ષ સુધી એણે સિતાર વગાડ્યો. ત્યારબાદ શું થાય છે કે જર્મન સ્ત્રીના ઘરે રહેવા માટે આવે છે અને એના પિતા પાસેથી સંગીત શીખવા માગે છે. હવે સ્વાભાવિક છે, જર્મન સ્ત્રી છે તો એની પાસે એનું ઇન્સ્ટ્રુમેન્ટ હતું, એ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ હતું ગિટાર. એ જર્મન સ્ત્રી એના શરીર એના જે ઘરની અંદર રહેવા માટે આવે છે ત્યારે એને ગિટાર ગમવા લાગે છે. પછી મોહન પોતાની જાતને કહે છે કે મારે માત્ર ને માત્ર ગિટાર વગાડવું છે, બીજું કંઈ જ વગાડવું નથી. અને આ સમયે ગિટાર એના જીવનની અંદર પ્રવેશે છે અને તે ગિટારમાં ખૂબ જ પ્રેક્ટિસ કરતો.
અને વધારે પડતો સમય ગિટારની અંદર વિતાવતો. ગિટાર ધ વોલ ડે ગિટાર, ગિટાર આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ એ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન્સ આર પ્રેક્ટિસ્ડ. આપણો પરિવાર છે કે જેની અંદર સિતાર, પછી ક્લાસિકલ વાયોલિન, સોરી સિતાર, પછી વોકલ, વોકલ એટલે મોઢેથી ગવાતું સંગીત ગાયન, અને ક્લાસિકલ વાયોલિન એટલે કે શાસ્ત્રીય વાયોલિન, એનો અભ્યાસ થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર એવર. ગિટાર છે આપણા વાદ્યોમાં જે અસર છે, આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટમાં જે ઇમ્પેક્ટ છે, જે અસર છે, જે ઇફેક્ટ છે, એવી બીજા અન્ય કોઈ વાદ્યોમાં નથી. ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને એ પાછા આપણા ભારતનું નથી, વિદેશી વાદ્ય છે. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ, તેમાંના એક પરિવારના સભ્યએ કીધું, જે ગિટારમાં જે આપણા વાદ્યોમાં જે મધુરતા છે, જે ઇફેક્ટ છે, એ ગિટારમાં નથી, અને વરી પાછું એ ભારતનું પણ નથી. સમજાય છે? Do you know your father does not approve your love for the guitar, said his auntie. તેની માસીએ કીધું કે તારા પિતાને તારો જે ગિટાર પ્રત્યેનો પ્રેમ છે ને, એને પસંદ નથી, નથી ગમતું. તું ગિટાર વગાડે છે, તારા પિતાજીને નથી ગમતું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પણ છેલ્લે એની મદદમાં કોણ આવે છે? એના મમ્મી એની મદદમાં આવે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, શી ડિક્લેર્ડ. તેણીએ જાહેર કરી દીધું કે એના હૃદયની જે કંઈ પણ ઈચ્છા છે ને, એનું એને પાલન કરવા દઉં, અને જે વગાડવું છે વગાડવા દઉં. એના પરિવારના સભ્યો છે એમ કે ગિટારમાં આટલો બધો સ્વાદ નથી અને રસ નથી, ગિટાર છે એમાં એટલી બધી અસર નથી ને, આપણા ભારતનું નથી ને, એવી બધી વાતો કરતા હોય છે. એક એના માસી તેમ કહે છે કે તારા પિતાજીને પણ નથી ગમતું તું જે ગિટાર વગાડે છે. તો છેલ્લે મોહન શું કહે છે, સોરી મોહનના મમ્મી છે એ એની મદદે આવે છે અને કહે છે કે એના હૃદયની જે ઈચ્છા છે એને અનુસરવા દો, એને પાલન કરવા દો, અને જે વગાડવું તે વગાડવા દો. એની માતા એની મદદે આવે છે. અહીંયા પહેલો ભાગ, એનો લેક્ચર પહેલો આપણે પૂરો કરીએ છીએ. અધૂરો પાર્ટ છે એ પાર્ટ ટુ, લેક્ચર ટુમાં આપણે જોઈશું. આજના લેક્ચરમાં આટલું. હોમવર્કની અંદર આ જે પેજ છે એના 5 પ્રશ્નો છે, એ તમારે હોમવર્કની અંદર લખી આવવાના છે. જે પ્રી ટાસ્કના 5 પ્રશ્નો છે એ હોમવર્કમાં. આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ.